કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન નું પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગ. અગાઉના આપણે પાઠમાં પાઠ 1 માં આપણે જે તે મુદ્દાઓ તમને ચર્ચા કરેલી હતી, ખાસ છેલે આપણે કૃષિ આધારિત ઉદ્યોગોમાં સૂત્રાવ કાપડ વિશેની માહિતી જે છે એ માહિતી આપણે મેળવી લીધી હતી. આજે આપણે કૃષિ આધારિત અન્ય જે ઉદ્યોગો જે છે એમના વિશેની આપણે માહિતી મેળવીશું. તો આજના આપણા વિડીયોમાં પહેલો મુદ્દો આપણો જે છે શણ ઉદ્યોગ, શણના કાપડનો ઉદ્યોગ જે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ જે છે એ ભારતમાં બીજા ક્રમે આવતો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. આના માટે જે સ્થાન જે છે એ આપણા માટે ખૂબ મહત્વના છે કે શણના ઉદ્યોગમાં આપણા કહેવાય ને કે શણના ઉદ્યોગ ક્ષેત્રે આપણા ભારતનું સ્થાન જે છે એ કેવું છે? પ્રથમ. ભારતનું સ્થાન આપણને પૂછાઈ શકે કે શણના ઉદ્યોગમાં ભારતનું સ્થાન કેટલામું છે તો આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો આવે છે. ઓલ ઓવર વર્લ્ડમાં જે શણનું નિકાસ કરવામાં આવે છે બરાબર, એ નિકાસમાં બાંગ્લાદેશનો પ્રથમ ક્રમ છે, જ્યારે આપણા ભારતનો ક્રમ જે છે એ બીજા નંબરનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ 10% અને બાકીનું ઉત્પાદન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. એકમાત્ર કહેવાય ને કે આખા ભારતમાં સૌથી વધારે જો શણનું ઉત્પાદન થતું હોય તો એ ક્યાં આવે છે? બંગાળમાં 80% જેટલું. આખા ભારતમાં જેટલું શણનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં 80% ઉત્પાદન જે છે એ આપણા ભારતમાં બંગાળમાં થાય છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ અને બીજા અન્ય રાજ્યોમાં એનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે જો મેપમાં તમને એમ પૂછાય કે શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ તો આપણે દર્શાવી દેવાનું બંગાળ, પશ્ચિમ બંગાળ બરાબર, ત્યાં આ પ્રદેશ છે એ દર્શાવવાનો. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. શણનું ઉત્પાદન કરવું હોય ને જેમ આપણે કેમ ડાંગરમાં પાણીની વધારે જરૂર પડે છે એવી જ રીતે શણના ઉત્પાદનમાં પણ પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. પશ્ચિમ બંગાળમાં શણનું ઉત્પાદન સૌથી વધુ થાય છે તો પશ્ચિમ બંગાળમાં જે હુગલી નદીના કિનારે આ શણના ઉદ્યોગો જે છે એનો વિકાસ છે આપણને જોવા મળે છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. શું કામે પશ્ચિમ બંગાળમાં શણનું ઉત્પાદન વધારે થાય છે? તો કે સસ્તો માનવ શ્રમ મળે છે, બેંકો પાસેથી સવલતો મળે છે, લોન ને જે પણ છે એ બધું આપણને, વીમો જે છે બધી જ કહેવાય ને કે સગવડ જે છે એ મળે છે, જેથી કરીને બંગાળમાં શણનું ઉત્પાદન જે છે એ વધારે થાય છે. આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થતો જોવા મળે છે. શણનું માંગ જે છે એ ધીમે ધીમે શું થાય છે? ઘટતી જોવા મળે છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યા છે. તો આ આપણે શણના ઉદ્યોગ વિશેની આપણે માહિતી મેળવી. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો આપણો ભારત દેશ છે. રેશમી કાપડના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ છે ચીનનો આવે, ત્યાર પછીનો ક્રમ જે છે આપણા ભારતનો આવે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, સેતુર, ઈરી, ટસર તથા મુગા. આ 4 પ્રકારના રેશમી કાપડનું ઉત્પાદન જે છે બરાબર એ આપણા ભારતમાં થાય છે. ત્યાં કેટલા પ્રકાર કીધા? 4 પ્રકાર. 4 પ્રકારના રેશમી કાપડનું ઉત્પાદન આપણા ભારતમાં થાય. કયા કયા નામ કીધા? તો કે સેતુર, ઈરી, ટસર અને મુગા. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચુ રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસએ,
કુવેત મલેશિયા અને રશિયા જેવા દેશોમાં પણ નિકાસ જે છે આપણા ભારતમાંથી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે। કારણ કે ચીન પ્રથમ ક્રમે છે એટલે એ પણ રેશમનું ઉત્પાદન કરે છે, સતત આપણો ભારત દેશ છે એ પણ રેશમનું ઉત્પાદન કરે છે, તો ચીન અને ભારત વચ્ચે કોમ્પિટિશન જે છે હરીફાઈ જે છે એ હરીફાઈ થતી જોવા મળે છે। તમને પેજ નંબર 105 ઉપર જો મેપ આપેલો છે બરાબર, જેમાં સુતરાઉ કાપડ, ઉની કાપડ અને રેશમી કાપડના ઉદ્યોગો જે છે ક્યાં ક્યાં વિકસ્યા છે એમના એમની માહિતી જે છે એ તમને સંજ્ઞા સૂચિ સહિત આપી છે, તો એક વખત તમે એ મેપ જે છે એ જોઈ લેજો। ત્યાર પછી આવે છે એ છે ઉની કાપડ। ભારતમાં કુટુર ઉદ્યોગ રૂપે ઉની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે। સૌથી વધારે ઉની કાપડ મિલો પંજાબમાં છે બરાબર, સૌથી વધારે ઉની કાપડની મિલો જે છે એ ક્યાં આવેલી છે, પંજાબમાં આવેલી છે। ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે। ઉત્તર પ્રદેશમાં પણ ઉની કાપડની મિલો છે, ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઉની વસ્ત્રોના કેન્દ્રો આવેલા છે। પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે। પંજાબમાં ત્રણ મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં, ધારીવાલ, અમૃતસર અને લુધિયાણા, આ ત્રણ કેન્દ્રો જે છે એમના મુખ્ય છે। રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે। સેનામાં તો કે ઉની કાપડ માટે ઉનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે। અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઉની કાપડની નિકાસ થાય છે। તો આ આપણે ઉની કાપડ વિશેની માહિતી મેળવી। ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે કૃત્રિમ કાપડ બરાબર। માનવ નિર્મિત રેશામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગને પણ સારો વિકાસ જે છે એ વિકાસ આ ઉદ્યોગનો સારો વિકાસ જે છે એ સારો વિકાસ થયો છે। કૃત્રિમ કાપડની વિશેષતા શું આપી છે આપણને, તો કે એક તો એ માનવ દ્વારા રેશામાંથી બનાવવામાં આવે છે, સાથે સાથે મજબૂત હોય છે અને એમાં કરચલી જે ક્રીઝ જે છે ક્રીઝ પડતી નથી, જેના પરિણામે શું થાય છે તો કે આ ઉદ્યોગો જે છે કૃત્રિમ કાપડના ઉદ્યોગો એમનો વિકાસ જે છે સારા એવા પ્રમાણમાં થયેલો છે। કપાસના રેશા સાથે કૃત્રિમ રેશા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે। આપણને ખબર છે કે કાપડ જે છે કપાસમાંથી બને બરાબર, તો કપાસની સાથે કૃત્રિમ રેશા જે છે એ બેને પ્લસ કરીને એડ કરીને અને કૃત્રિમ કાપડ જે છે એ બનાવવામાં આવે છે। કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગોમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। કયા ઉદ્યોગો માટે, તો કે જે કૃત્રિમ ઉદ્યોગો છે, કૃત્રિમ રેશાના ઉદ્યોગો છે, કૃત્રિમ કાપડના ઉદ્યોગો છે, એના માટેના આ રાજ્યો જે છે એ મુખ્ય કેન્દ્રો છે। સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, ગોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે। કેના માટેના, તો કે આ જે કૃત્રિમ કાપડ જે છે બરાબર એના માટેના મુખ્ય કેન્દ્રો છે। ત્યાર પછી આવે છે ખાંડ ઉદ્યોગ, એ પણ કૃષિ આધારિત, આપણે ખબર છે શેરડીમાંથી શેરડીના રસમાંથી ખાંડ જે છે બનાવવામાં આવે છે। શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે। ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે। શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે। ખાસ કરીને જે ખાંડ ઉદ્યોગોને જે કંઈ પણ છે એ કઈ જગ્યાએ વધારે વિકસ્યા છે, તો કે એવી જગ્યાએ કે જ્યાં શેરડીનું ઉત્પાદન થતું હોય બરાબર, કારણ કે શેરડીનું એક વખત શેરડીનો પાક લઈ લેવામાં આવે પછી 24 કલાકમાં એનું પિલાણ થઈ જવું જોઈએ, નહીં તો શું થાય, તો કે શેરડીમાંથી રસનું પ્રમાણ જે છે એ ઘટી જાય છે। તમે ઘણી વાર જોઈ શેરડી સાવ સૂકી થઈ જાય 2-3 દિવસ પડી દે, તો એના કારણે શું છે, તો કે એના કારણે એવી જગ્યાએ ઉદ્યોગો વિકસાવવામાં આવ્યા છે કે જ્યાંથી શેરડીનું ઉત્પાદન કર્યા પછી તરત જ એના પ્રોસેસ કરવા માટે જે તે ઉદ્યોગોમાં ઝડપથી પહોંચાડી શકાય, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે। તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે। મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે। ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાળા ગીર વગેરે સ્થળોએ ખાંડના કારખાનાઓ જે છે ખાંડના ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો આવેલા છે। ત્યાર પછીનું જે છે એ છે કાગળ ઉદ્યોગ,
પોચું લાકડું, બાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. કાગળ કઈ કઈ વસ્તુમાંથી બનાવે? તો કે એક તો પોચું લાકડું હોય, વાંસ, ઘાસ, શેરડીના જે કૂચા હોય, બરાબર, એમાંથી શું બનાવવામાં આવે છે? કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉડીસા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે જે જિલ્લાઓ છે ત્યાં કાગળનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન કરવામાં આવે છે. તો આ આપણે કૃષિ આધારિત ઉદ્યોગો જે છે, બરાબર, એમના વિશેની માહિતી મેળવી. કયા કયા છે કૃષિ આધારિત ઉદ્યોગો ફરી એક વખત જોઈ લઈએ. સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઉની કાપડ, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ, આ તમામનો સમાવેશ જે છે એ કૃષિ આધારિત ઉદ્યોગોમાં કરવામાં આવે છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ખનિજ આધારિત ઉદ્યોગો જે છે એમના વિશેની આપણે માહિતી મેળવીશું. ત્યાં સુધી નમસ્કાર.